સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવને 2500 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો. જે મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે 9700 આંગણવાડીઓના ભૂલકાઓને પોષણસમ આહાર તરીકે પ્રસાદમાં પહોંચાડવામાં આવી. નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીરે પોતાના મુખમાં મૂકી હાસ્ય સાથે કેરીનો સ્વાદ માણ્યો હતો. સોમનાથ મહાદેવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણસમ આહાર અને મહાદેવનો આશીર્વાદ સ્વરૂપ મળે તેવા શુભ આશયથી આ કેરીઓનું વિતરણ ICDSના માધ્યમથી આંગણવાડીઓમાં કર્યું હતું. ICDS એટલે કે જિલ્લાના સંકલિત બાળ વિકાસ સેવાઓ વિભાગ સાથે સંકલન કરી વેરાવળ ઘટકની તમામ આંગણવાડીના 9700 જેટલા બાળકો સુધી સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે કેસર કેળી પહોંચાડવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે ICDSના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ કેરીઓ ઘટક સુધી પહોંચાડી હતી, જ્યાંથી આંગણવાડીઓમાં કેરીઓનું વિતરણ કરી પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો. વેરાવળ ઘટક એક સિટીમાં 5299 બાળકો, જ્યારે વેરાવળ ગ્રામ્યમાં 4288 બાળકો, અંદાજે 9580 જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે. જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું અને આજે અમે કેન્દ્રમાં સાથે રહી હેલ્પર વર્કર અને સુપરવાઇઝર મુખ્ય સેવિકાની હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે. દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરી જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ એવું છે કે સીધું જ બાળકના પેટમાં જઈ ખૂબ જ અસરકારક થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જે દિશામાં સોમનાથ ટ્રસ્ટ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરત છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુપોષિત બાળકોને પોષણસમ ચીક્કી વિતરણ, સમયાંતરે ફળોનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે પણ મહાદેવને મોટી માત્રામાં કેરી જેવા ફળોનો મનોરથ કરવામાં આવે છે ત્યારે આંગણવાડીઓમાં તેનું વિતરણ કરી બાળકોને પોષણસમ આહાર પૂરો પાડવામાં સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર રહ્યું છે. જય સોમનાથ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 2500 કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે 3 થી 6 વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે. ચેતન અપારનાથી S24 ન્યૂઝ સોમનાથ.